દારણગર હવેલીમાં રહેતા આદિવાસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા આદિવાસીઓની જંગલ જમીન ખાલી કરવાના ચુકાદાના મુદ્દે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં સંઘ પ્રદેશમાં વસતા આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમે આદિવાસી જંગલ જનજીવન આંદોલન એક અમારું દાદરાનગર હવેલીમાં એક આંદોલન છે અને એ વર્ષોથી ચાલી આવતા છે અને જે અમે આજે ખાનવેલથી અમે ચાલતા પેદલ આવ્યા અને અહીંયા આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને એનું છે કારણ અમારું જે સુપ્રીમ કોર્ટનો આદેશ જે 13 ફેબ્રુઆરી તારીખેનો જેવો આદેશ એવો આપ્યો કે જંગલની જમીન જે મળી તો મળી બાકી નવે નહીં મળે અને તે લોકોને કાઢી મૂકવાનું એવો સુપ્રીમ કોર્ટનો આદેશ. અમે સુપ્રીમ કોર્ટના આદેશને અમે માનવા માટે તૈયાર, પણ જેવો કે હવે સુપ્રીમ કોર્ટ આ રીતેનો આદેશ કરે ને વર્ષોથી અમે આદિવાસી લોકો જંગલમાં ખેતી કરીને ખાતા છે અને આજે સુપ્રીમ કોર્ટ એ રીતે ફેસલો લેતો હોય તમારો આદિવાસી સમાજનું નુકસાન છે. એના માટે અમે આ પેદલ ચાલતા ચાલતા બધા આવ્યા અને કેટલા વર્ષના ઉંમર લાયક છે તો પણ છતાં માણસ કોઈ થાકી નથી ગયા અને અમે કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પણ આપ્યા અને જેવો આ સુપ્રીમ કોર્ટ આ રદ કરે એવો અમારી વિનંતી છે અને અમે દાદરાનગર હવેલીમાં જે અમારા ખેડૂત લોકો ભાઈઓ તથા બહેનો એ બધા અમે હવારથી નીકળેલા આજે જેવો કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબને પણ કીધું છે કે તમને જેથી કરીને અમે સહાય તમને મળશે એવું બધું અમારું અમારા હાથે વાતથી ને જે દાવા છે દાવા થોડાક રિજેક્ટ કર્યા છે પણ તે કંઈ કંઈ રિજેક્ટ નથી થયા તે અમે હજુ પણ એના પર અમે કામ અમારું ચાલુ જ છે એવું બધું અમને જાણકારી મળી. કેટલા લોકો જોડાયેલા? અમે આ આદિવાસી જંગલ જનજીવન આંદોલનમાં એમ તો ગણે તો 5-6 હજારની ફાઇલો છે પણ તેમાં કેટલી હવે રિજેક્ટ કરીની કેટલી જો ફાઇનલ છે તો અમને કાંઈ એનું આવેદનપત્ર નહીં મળ્યું. અમારું નામ મિતેશ પાતડિયા તુમડા અને અમારા સાથીદાર છે ને આદિવાસી જંગલ જનજીવન આંદોલન અમારું હજુ બી ચાલુ રહેશે.